महाराष्ट्र उद्धव ठाकरे सीएम बनी गया शरद पवार चाल चाली जैसे परंतु तमाम टीवी चेनलों समाचार पत्रों हेडलाइन्स जाने के राजनीति खोटी पाड़ी चेनलों समाचार पत्रों सटीक पत्रकारिता पर साचा था परंतु राजकारण रंगे तमाम अटकोड़े ने खोटा पाड़ी दिया વાત મહારાષ્ટ્રના મહાભારતની છે જ્યાં એક પાર્ટી આખી રાત સીએ પદના સોનેરી સપના જોઈ રહી હતી અને નવા કપડાં સીવડાવીને શપથ લેવાની તૈયારીઓ કરી રહી હતી પરંતુ રાજનીતિના ચાણક્ય અને સત્તાના શોખઠા ગોઠવનારા લોકનેતાઓની ચાલ તો કેવી રહી કે જાણે પડભરમાં શું થવાનું હતું અને શું થઈ ગયું તેના પર આખા દેશના દર્શકોને વિચારવા મજબૂર કરી દીધા મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટીના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લઈ લીધા તો નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવારને શપથ લેવડાવી પણ દીધા સત્તાના સોગઠાની આ રમતને કોઈ સમજે તે પહેલા રાજનીતિનો આવો ખેલ કદાચ કોઈએ નહીં જોયો હોય કોંગ્રેસ એનસીપી અને શિવસેના બસ સત્તાના તાજની રાહ જોઈ રહ્યા ત્યાં જ ભાજપે એવો દાવ ખેલી દીધો કે તમામ પાર્ટીઓના સપના ચૂર ચૂર થઈ ગયા પવારની પાવર પોલિટિક્સ પર ભત્રીજાની બળબુદ્ધિ કામ કરી ગઈ અને મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર રચવાનો દાવ પણ કરી દીધો પરંતુ આખરે સવાલ એ થાવ કે શું શરદ પવાર પાવર પોલિટિક્સમાં પાસ થાય છે શું કાકા ભત્રીજાની લડાઈમાં ભાજપને ફાયદો થશે શું મહારાષ્ટ્રમાં સમય બદલાઈ રહ્યો છે કે શું ઉદ્ધવ ઠાકરે ફરીથી સીએમ પદ તરીકે આવશે કે પછી ભાજપનો જયજયકાર થશે સવાલ એ પણ થઈ રહ્યો છે કે 41 વર્ષ થયા પહેલા શરદ પવારે ખેલેલા ખેલનો અત્યારની રાજનીતિમાં તાલમેલ આવી રહ્યો છે આ સહિતના મુદ્દા ઉપર કરીશું આજનું મામંથન મારી સાથે મહારાષ્ટ્રમાં ગત એક મહિનાથી ચાલતા નાટકનો આજે અંત આવ્યો છે આજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા અને નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવારે ત્યારે કોંગ્રેસે ઘણા સવાલ કર્યા છે મેં આપકે માધ્યમ સે દેશ કી જનતા કી ઓર સે ભાજપા પ્રધાનમંત્રી ઓર અમિત શાહજી કે સમક્ષ 10 સવાલ રખના ચાહતા હું પહેલા मोदी जी अमित शाह जी भारतीय जनता पार्टी के द्वारा सरकार बनाने का दावा कब और किसने पेश किया दूसरा सरकार बनाने के दावे पर भारतीय जनता पार्टी और एनसीपी के कितने विधायकों के हस्ताक्षर थे तीसरा महाराष्ट्र के राज्यपाल ने उन हस्ताक्षरों को रात के एक घंटे में कब और कैसे वेरीफाई किया चौथा राज्यपाल महोदय ने केंद्र सरकार को राष्ट्रपति शासन हटाने की अनुशंसा कितने बजे की पांचवा केंद्रीय मंत्रिमंडल की बैठक कल रात कितने बजे हुई और उसमें कौन कौन मंत्री थे और केंद्रीय मंत्रिमंडल ने कितने बजे राष्ट्रपति को राष्ट्रपति शासन महाराष्ट्र से हटाने की अनुशंसा की छठा केंद्रीय मंत्रिमंडल की ये सिफारिश कि महाराष्ट्र से राष्ट्रपति शासन हटाया जाए राष्ट्रपति जी को कितने बजे भेजी गई सातवां राष्ट्रपति महोदय ने केंद्रीय मंत्रिमंडल की महाराष्ट्र में राष्ट्रपति शासन हटाने की अनुशंसा को कितने बजे स्वीकार किया तो कांग्रेस अत्यारे आवा सवालों करती रही गई छे अने मुख्यमंत्री पद तरीके देवेंद्र फडणवीस शपथ लई लीधा छे मजानी वात ए छे के आम तो 72 વર્ષમાં લોકશાહી બુઢી થઈ ગઈ એનું તમને મને બધાને દુઃખ હોવું જોઈએ વારંવાર બધાને બધાએ જગ્યાએ નેતાઓને કહું છું ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે બીજા પક્ષનો હોય કે તમે સારી રીતે કામ કરજો નહીં તો લોકો ત્રીજા પક્ષ તરફ વળશે એમાં બે મત નથી તમે વિચાર કરો કે રાત્રે જ્યારે આપણે ઉઠ્યા હું તો ઉઠ્યો ત્યારે ખબર પડી
કે સરકાર છે એ રચાઈ ગઈ છે. મેં કીધું અત્યારથી થઈ ગઈ તો હા, પણ સરકાર ભાજપની ને એનસીપીની રચાણી, એટલે શરદ પવાર ઉપર શંકા ચોક્કસ જાય. પરંતુ શરદ પવારે જયારે ક્લેરિફિકેશન આપ્યું કે ભાઈ મારે અને મેમને બેઠક કરી 50 ધારાસભ્યો તેની સાથે છે, એટલે અજીત પવારનું ફ્યુચર પણ જોખમમાં મુકાઈ ગયું છે જો હોય તો. આ વસ્તુ એટલા માટે બહુ જ જરૂરી છે કે લોકશાહીમાં મૂલ્યો આમ તો તમે કેમ પકડી શકો, પણ મૂલ્ય નિષ્ઠા છે એ ખતમ થઈ ગઈ છે. તકવાદી નેતાઓ આવી ગયા છે. સત્તા બધાને જોઈએ છે, કારણ કે સત્તા તો જવાબદારી હતી સાહેબ. આઝાદી વખતે આપણે લડતા હતા ત્યારે સત્તા જવાબદારી હતી, કોઈ મંત્રી બનવા માટે તૈયાર નહોતું. શું કામ ખબર છે કે ભાઈ શું કરીશ મંત્રી બનીને, મારા પર આટલી બધી જવાબદારી હું કઈ રીતે નિભાવી શકીશ. અત્યારે તો જેટલા મલાઈદાર ખાતા હોય મને આપી દો, એટલે મેવા ખાવા માટે જ પેદા થાય છે. લક્ષ્મીજીએ ભગવાન કૃષ્ણને રૂપક છે પણ આને માની લેજો તમે. લક્ષ્મીજીએ ભગવાન કૃષ્ણને એવું કીધું બેઠા હતા માતાજીને બને, એટલે પ્રભુ કે આ આત્માએ તો બહુ પુણ્ય કર્યા છે, આને તો તમે 500 જન્મ તમારે સારા આપવા પડશે. એટલે ભગવાન મરક મરક હસે છે. એટલે લક્ષ્મીજી કહે છે કે કેમ હસો છો પ્રભુ, તમારો હાસ્ય જરા એક કટાક્ષ છે. તો કે દેવી આ આત્માને હું ભારતનો નેતા બનાવી દઈશ, એટલે કોઈ ચિંતા નથી, એક જ જન્મમાં પૂરું કરી દેશે બધું પુણ્યનું. એટલે આ બધા એમાં નીકળ્યા છે, એમાં આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી, પેલાના હાથમાં જાળ છે. પણ આજે ગુજરાત માટે આનંદના સમાચાર એ છે સાહેબ, ખાસ કરીને ખેડૂતો માટે. ક્યારેક ક્યારેક મને બહુ આનંદ થાય, આમ તો કંઈ આપી નથી શકતા આપણે, શું આપી શકીએ સાહેબ કોઈને આપીને પણ જ્યારે આપવા માટે નિમિત્ત બનતા હોઈએ ને ત્યારે આનંદ એનો અનેરો હોય છે. આજે જ્યારે ખેડૂતોની આટલી બધી ચર્ચાઓ થાય અને ખેડૂતોને મુદ્દાઓને આપણે જ્યારે ઉઠાવતા હોઈએ, અને વીટીવી તો હંમેશા સાહેબ દરેકનો ગુજરાતીનો પ્રશ્ન હોય અને ન્યાય અપાવવાનો એક પ્રયાસ નાનકડું કરીએ છીએ આપણે, નાના મોટે મોટી વાત પણ ક્યારેક ક્યારેક શિખામણો પણ આપી દઈએ છીએ. એક જ વાત છે, આપણું ક્યારેય સ્વાર્થ નથી હોતો. આ પહેલી જે મને આનંદની વાત છે એ છે કે સ્વાર્થ નથી હોતો અને એના પરિણામ મળે ને ત્યારે ખૂબ આનંદ થાય સાહેબ. ગયા વખતે પાક વીમાના 3000 કરોડ રૂપિયા મળ્યા અને આ વખતે 700 કરોડ જયારે આપ્યું સહાયનું, ત્યારે આપણે એમ થયું 700 કરોડ થી ખેડૂતોને શું મળે, એટલે 4000 રૂપિયા આપવાનું નક્કી થયું છે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પડવાના. પિયત અને બિનપિયત તમારે અરજી કરવાની રહેશે નુકસાનીની. 3795 કરોડ ઓલમોસ્ટ 2800 કરોડ રૂપિયા સરકારે રૂપાણી સાહેબે જાહેર કર્યા છે સાહેબ, એને અભિનંદન આપી છે નીતિનભાઈને અને વિજયભાઈને. જયારે આવા આપો ને તને બહુ આનંદ થાય, મને બહુ આનંદ થાય. અને એવું નહીં માનવાનું ક્યારેક ક્યારેક એમ કે સુદાનભાઈ તમે બહુ અમને અમારી, એવું હતું જ નથી ભાઈ. વીટીવી ની સુદાનભાઈનો એક જ ઉદ્દેશ્ય છે કે જનતાનું હિત છે એ કરો, એટલે બહુ થઈ ગયું સાહેબ, બીજું અમારે કાંઈ જોતું નથી. અને એટલા માટે અભિનંદન આપીએ છીએ કે 2800 કરોડ રૂપિયા એ મળ્યા. અને હવે એક વધુ જવાબદારી તમને સોંપવા માંગીશ પાછી. આમાં તો નિમિત્ત બનીએ છીએ આપણે, આપણે કાંઈ નથી કરતા. મેં કહ્યું ને ગયા વખતે પણ પાક વીમાના જે રૂપિયા અપાયા ને ત્યારે પણ નિમિત્ત બન્યા હતા. એના આગલા વર્ષે 496 કરોડ રૂપિયા આખા ગુજરાતમાં મળ્યા હતા, 2800 કરોડ રૂપિયા પ્રોફિટ કરી હતી કંપનીઓ. આ વખતે કંપનીઓને 3000 આપી ચૂક્યા ને, હજી 200 કરોડની લગભગ કોર્ટમાંથી 300 કરોડની આપણે અપાવીશું એવી ગણતરી છે. કંપનીઓએ લોસમાં અહીંથી ભાગવું પડશે, એ એનો વિષય છે, આપણો નહીં. મારા ગુજરાતીને મારા ખેડૂતને મળવું જોઈએ, આનાથી વધુ મારે કાંઈ ન જોઈએ. પણ મુદ્દો એ છે કે હજી પાક વીમામાં આ વર્ષના જે પાક વીમો મળે એમાં કંપનીઓ ઉપર દબાણ લાવીને મારી ઈચ્છા છે કે વરી 3000 કરોડ રૂપિયા તમે અપાવી દો ને, એટલે હું આપ સૌને વંદન કરું સાહેબ. બીજું શું જોઈએ, 3000 કરોડ રૂપિયા કદાચ મળી જાય ને આ વર્ષે પાક વીમાના, એટલે હું છલાંગો મારી જ સાહેબ. અહીંયા સ્ટુડિયો છે નહીં તો હું અત્યારે છલાંગો મારું. આવામાં મને બહુ મજા આવે કારણ કે એ નિમિત્ત બનીએ છીએ. એટલે અત્યારે કિશનસિંહને પણ અભિનંદન. હવે મુદ્દા ઉપર આવીએ છીએ. એમાં એક વિડીયો છે મજાનો, છે વગાડી દઈએ આપણે. આનો ગડકરીજીનો છે, 2014નો છે. વિડીયો છે. એ વિડીયોમાં અજીત પવાર જેમણે નાયબ મુખ્યમંત્રી પદે જે શપથ લેવડાવ્યા ને, એ
આનંદની વાત એ છે કે ચક્કી પીસિંગ 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 તમને મજા આવશે. એ ખૂબ મજાનો કહે છે એ. આપણે દિલીપભાઈ પણ અહીંયા બેઠા છે, ટ્રાન્સલેશન આપણે કરી દેશે, મરાઠીમાં બોલે છે. એટલે આ તમામ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવી છે કે શું થયું છે મહારાષ્ટ્રમાં. કિશનસિંહ સોલંકી ભાજપના નેતા છે, દિલીપભાઈ ગોયલ રાજકીય વિશેષક છે, મનસ્વી થાપર રાજકીય વિશેષક, રાહુલભાઈ મહેતા રાઇટ ટુ રિકોલના હિમાયતી છે, અને જયેશભાઈ શાહ રાજકીય વિશ્લેષક છે, અને જગદીશભાઈ દાપડા પણ એનસીપીના નેતા આવી ગયા છે. એ આ શરદ પવાર વાળા બધા એનસીપીના છે, એ એમાંથી અત્યારે અહીંયા છે. એટલે દિલીપભાઈ શરૂઆત તમારાથી કરીશ, કારણ કે તમે મુંબઈમાં ખૂબ કામ કર્યું છે. કોઈને ઓળખવું મુશ્કેલ છે, અને ખાસ કરીને આમ તો આપણે કહેતા હોઈએ છીએ ઘરમાં પણ ક્યારેક આવું થાય અથવા તો ઓફિસમાં થાય ત્યારે એમ કે કોણ પોલિટિક્સ કરે છે એમ. એટલે કોણ પોલિટિક્સ કરે છે એમ, એક ગંદો શબ્દ આપણે વાપરીએ છીએ, રાજકારણ રેવા દે ભાઈ એમ. મિત્ર હોય કદાચ પોલિટિક્સ કરતો, આપણે કહીએ ભાઈ રેવા દે, જે પોલિટિક્સ બંધ કર. એટલે આનું નામ પોલિટિક્સ હશે. ફકરુદ્દીન અલી અહેમદ એ બાથ ટબમાં નાય છે અને ઇન્દિરા ગાંધીના કાગળ આવે છે અને સહી કરે છે. મને લાગે છે કે બીજા કાર્ટૂન છપાવવા જોઈએ છે કે જેમાં રાષ્ટ્રપતિ કોવિંદ છે એ આંખો ચોળતા ચોળતા ઉઠે છે અને કાગળ ઉપર સાઇન કરે છે. એટલે આપણે એક નવી કહેતા કે આ નીચે છે, આ ખાઈ છે, આ ખાઈ છે, આ તો વધારે ને વધારે ખાઈમાં ઊંડા જતા જઈએ છીએ. હવે દાખલા તરીકે બહુ આપણે તટસ્થી વાત કરીએ, કારણ કે રાજકારણીઓનો તો ગાળો દઈ દઈને થાય કે એ લોકોને ક્યારે લાગતું નથી તો ખંખેરી નાખે તરત, અને ખંખેરી બી નાખવાના છે. પણ મૂળ વાત એ છે કે જે પેલા ત્રણ જણા કરતા હતા એ બી કઈ બહુ પુણ્યનું કામ હતું નહીં, કે એ બી કઈ બહુ પવિત્ર કામ નહોતા કરી આપણે જાણીએ છીએ. પણ વાત પ્રોસેસની છે, ફરી એકવાર મૂળ વાત પ્રોસેસની છે કે જયારે એક સાથી એમને ટેકો ના આપ્યો ત્યારે સરકાર બનાવવાની ના પાડી ભાજપ કે અમારે નથી બનાવવું, એટલે બીજો ઓપ્શન ઉભો થયો તો ત્રણ જણા બનાવી રહ્યા હતા. આજે સવારે રાજ્યપાલે જયારે નક્કી કર્યું કે કેવી રીતે સરકાર બને છે ત્યારે એમણે શું આધાર લીધો, હવે આખો વાત ફરીથી એકવાર સુપ્રીમ કોર્ટમાં ગયો છે એટલે આમાં નેતાઓ નથી સમજતા, રાજ્યપાલ નથી સમજતા, રાષ્ટ્રપતિ બી નથી સમજતા, ત્યારે ઘણીવાર સુપ્રીમ કોર્ટે સમજાવવું પડે છે. એટલે જે રીતે કર્ણાટકમાં થયું હતું એ પ્રમાણે મને લાગે છે 30 તારીખને બદલે એમણે ઓછા વહેલા દિવસમાં કહેવું પડે કે એક કે બે દિવસમાં સાબિત કરે જેની પાસે બહુમતી હોય સરકાર બનાવે. મૂળ વાત સાચી વાત એ છે કે ચાર માંથી જે ગઠબંધન હતા એનાથી સરકાર બને એમ નથી, તો જો બીજી ચૂંટણી ના જોતી હોય તો કોઈએ બનાવવી પડે, તો ભાજપ બનાવે તો એમાં પણ ખોટું નથી. પણ પ્રોસેસથી બનાવે, જે કાગળ સવારે આપ્યો હતો અજીત પવારે એ કાગળમાં કેટલા સંખ્યા છે બતાવી દે ને. અત્યારે સાંજ પડવા આવી છે, હજી સુધી એમાં એક કાગળમાં કેટલા લોકોની સહી છે, કોણ કોણ છે, કઈ જાહેરાત તો થઈ નથી. રાજ્યપાલે નથી કહ્યું, નથી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, નથી અજીત પવારે કહ્યું. બહુ ચોખ્ખી વાત છે, તમારી પાસે બહુમત હોય તો તમે સરકાર બનાવો, કારણ કે બાકીના ત્રણ જણા તડજોડથી બનાવતા હતા તો તમે પણ બનાવો કોઈ વાત નથી. એટલે સુપ્રીમ કોર્ટ જો બે દિવસમાં કહે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ આખી વાતમાં આપણા લો કાનૂન મંત્રી છે એમણે એક વાક્ય બહુ બોલી ગયા પ્રેસ કોન્ફરન્સમાં બોલતા બોલતા કે કોઈક ઉદ્યોગ ગૃહનું મોટું કાવતરું હતું મુંબઈના, મુંબઈ આપણી આર્થિક રાજધાની છે ને, કબજે કરવા માટેનું. એટલે આપણા ઇન્દિરા ગાંધીના દિવસો યાદ આવે છે કે જેમાં વિદેશી હાથ દર જગ્યાએ દેખાતો હતો, એમ હવે આ એવો જમાનો આવ્યો છે કે બધી બાબતમાં ઉદ્યોગ ગૃહના હાથ પણ દેખાય. એટલે હવે આમાં સરકાર લોકોએ કઈ તમાશો જોયા કરવાનું અને આમાં નવા નવા કાવતરા આવ્યા કરે, એટલે રાજકારણીઓને ગાળો દેવાને બદલે મને એમ થાય છે કે આખી વાત આપણે બિલકુલ આમાં તમે સ્પષ્ટ ચુકાદો આપો છો, બીજી વાર ફરીથી એક ભૂલ કરો છો, એટલે હવે આમાં આપણે બી થોડા અરીસામાં જોવું પડશે. બિલકુલ, પણ એકવાર એ પેલી બાઇટ છે ફડણવીસજીની એકવાર પ્લે કરી લઈએ, મજા આવશે. ઘોટાળ્યા મને અજીતદાદાંची अवस्था आम्ही काय करणार, आमचे नाथाभाऊ खडसेंच्या भाषेत सांगायचं झालं तर आमचं सरकार आल्यानंतर अजितदादा चक्की पिसिंग 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 एंड पिसिंग. घोटाळ्यामध्ये अजितदादांची अवस्था आम्ही काय करणार, आमचे नाथाभाऊ खडसेंच्या भाषेत सांगायचं झालं तर आमचं सरकार आल्यानंतर अजितदादा चक्की पिसिंग पिसिंग पिसिंग. ફડણવીસ એવું કહ્યું હતું કે જેવા અમે આવીશું સત્તામાં એટલે અમે આર્થર જેલમાં મોકલવાના છીએ અજીત પવારને, એને બદલે એમણે એના પોતાના ડેપ્યુટી સીએમ બનાવી દીધા. એમણે એટલે કદાચ ભૂલી ગયા છે શું કહેતા. હા બિલકુલ, આપણે જે ચૌટાલાને કર્યું હતું એમના ચૌટાલાને પિતાને હાજર કરી દીધા તરત પેરોલ અપાવીને, એ અહીંયા ચક્કી પીસવાની હતી અજીત પવારે, એને બદલે હવે ચક્કી નહીં પીસવી પડે, લાલ ગાડી લાલ લાઇટ વાળી ગાડીમાં ફરવાનું મળશે. બની શકે આનું નામ, એટલે રાજનીતિ કદાચ આનું નામ કહેતા હશે, આપણે બહુ ખબર નથી, ભગવાન કરો પડાવડાવે નહીં. પણ તમે ખબર હતી સરપંચોની ચૂંટણીઓમાં ખબર થાય છે, આપણે સભ્યો અહીંયા હતા ને કે બીજે દિવસે મારી જોડે ચા પીધી હતી યાર, આમને તો હમણાં તો ચા, હમણાં તો ચા પીને ગયો, એના દીકરાના સોગંદ ખાઈને ગયો, મત ત્યાં આપી શું વાત કરો. તો કે આ બે મતે તમે હારી ગયા છો, તો ખરેખર ના એમાં કઈ ગડબડ હશે ભાઈ કે પાછા ત્યાં સુધી
કારણ કે એને બિચારાને પોતાના ઉપર વિશ્વાસ હોય કે ચા ચા પીવડાવી છે એટલે પેલા મત તો આપશે જ, આનું નામ રાજકારણ છે. મનસ્વીજી, ખેલ જબરું છે ને મને લાગે છે કે હજી આ ખેલ ચાલવાનો છે, કારણ કે ફ્લોર ટેસ્ટમાં પાસ નહીં થાય. देखिए, हम लोग खेल का डिस्कशन करते हैं, उसके ऊपर कमेंट्री करते हैं, पर खेल के रूल्स, खेल बदलना सब डिसाइड करती है बीजेपी. बीजेपी ही सब कुछ डिसाइड करती है. मैंने बहुत बार बोला है कि बीजेपी की जब इच्छा होगी वो सरकार बना लेगी. ये लोग सोच रहे थे कि सरकार हम बनाएंगे, हम लोग डेप्टी सीएम करेंगे, सीएम बनाएंगे. उन्होंने चुपके से, मतलब फर्स्ट सिटीजन ऑफ दिस नेशन जो होता है प्रेसिडेंट, उनको भी सोने नहीं दिया. उनको कितने बजे बोला कि भैया आपको उठना पड़ेगा, साइन करना पड़ेगा, गवर्नर को लेटर लिखना पड़ेगा. 5:47 को गवर्नर को लेटर पहुंचता है और वो बोल देते कि अब प्रेसिडेंशियल रूल खत्म हो गया. मतलब इससे बढ़िया पार्टी इस देश को कहां मिलेगी. मतलब रात का समय का जो काम है वो प्रेसिडेंट करता है, सुबह का काम प्राइम मिनिस्टर करता है. इससे बढ़िया तो इस देश को चलाने के लिए कोई है ही नहीं. प्रेसिडेंट रात के 12 घंटे चलाते हैं, प्राइम मिनिस्टर साहब सुबह के 12 घंटे चलाते हैं, और देश कितना बढ़िया तरीके से चल रहा है. गवर्नमेंट बनाने में इस देश में बीजेपी से बढ़िया, बेटर ऑर्गेनाइजेशनल स्किल्स वाली पार्टी कोई भी नहीं. आप देखिए, इसमें से बीजेपी का हाथ नहीं. हमको ईडी को भी सल्यूट करना चाहिए कि सितंबर 29 को वो रेड करते हैं, बोलते हैं 25,000 करोड़ का घोटाला है जो अजीत पवार जी ने किया, और 23 नवंबर को, आज की तारीख को, वो डिप्टी सीएम बन जाते हैं. आपकी हाथों की रेखा में अगर कहीं बीजेपी की लाइन हो तो आप सरकार बना सकते हो. मतलब हमको सल्यूट करने का मन करता है कि अकेली बीजेपी मेहनत नहीं करती है सरकार बनाने में. सीबीआई का भी उतना ही रोल है, ईडी का भी उतना ही रोल है. इन सब लोगों का, इंस्टीट्यूशंस का रोल बनके एक सरकार बनती है स्टेबल. नहीं तो अगर इतने बड़े भ्रष्टाचारी लोग जो हैं वो एकदम से, मतलब लोगों ने सुना था दूध से नहाना, गंगा जल से नहाना, तब आपके पाप खत्म होते हैं. यहां पे सीधा आप आज भ्रष्टाचार करो, कल आप किशन सिंह जी के साथ बैठ जाओ, किशन सिंह जी के साथ आपके सारे गुनाह माफ. मतलब 7 खून माफ करके लोग बोला करते थे, आजकल कुछ भी आप मत करो, आप सिर्फ ज्वाइन कर लो. नारायण राणे हो, मुकुल रॉय हो, अजीत पवार हो, आपके सारे भ्रष्टाचार के जो करतूते थी वो माफ. चोटाला का 8 मई को इलेक्शन के समय में, कैंपेन के दौरान 8 मई को सवाल पे सवाल दुष्यंत चोटाला पूछता है प्रधानमंत्री नरेंद्र मोदी जी को, और फिर गोदी में जाके बैठ जाता है और पापा बाहर आ जाते हैं. मतलब इससे बढ़िया राजनीति में और क्या चाहिए देश को. आपको स्टेबल सरकार मिल रही है, 5 साल तक आप सरकार, आपको चलने को मौका मिलता है. आप सवाल कुछ मत पूछिए, आपको जैसा हम चला रहे हैं वैसा चलने देंगे. और मेरे को इस चीज की खुशी है कि चारों पार्टियां किसको याद कर रही है, छत्रपति शिवाजी महाराज को. उन्होंने कभी औरंगजेब के साथ जाके बोला कि भाई चलना यार, इतना मैं संभालता हूं मराठा साम्राज्य, उतना तो ऊपर का तू देख ले, दिल्ली सल्तनत, और हम लोग मजे से चलाएंगे, तू तेरे में कर, हम लोग साथ में गठबंधन कर लेते. और दोनों बोल रहे हैं हम उनके प्रिंसिपल्स पे चलेंगे. आज तक बताइए छत्रपति महाराज शिवाजी ने कब जाके अलायंस किया औरंगजेब के साथ. वो बोल रहे हैं कि मराठा लोगों के साथ धोखा दिया. अब मराठाओं के साथ महाराष्ट्र में किसने धोखा दिया, ईशुदान भाई. सबसे इंटरेस्टिंग ये चीज है, महायुति, महाआघाड़ी दोनों ने सरकार बना ली. इससे बढ़िया क्या है, एक महायुति थी जो पूरी तरह नहीं चल पाई, एक महाआघाड़ी थी जिसको नंबर नहीं थे, पर दोनों साथ में मिलके, इससे बढ़िया मैंडेट ही नहीं. जनता सारे ऑपोजिशन, जनता ने मजाक इतनी बड़ी उड़ाड़ा. आप देखिए, 5 साल में अगर आज मैं वोट करता हूं, हम सब वोट करते हैं, हमारे को वोट चेंज करने का मौका नहीं मिलता, पर एमएलए कभी भी पार्टी बदल सकता है, पार्टी कभी भी दूसरी पार्टी के साथ जुड़ जाती. पहले बीजेपी के साथ साथ जो हम लोग एनालिस्ट लोग या ऑपोजिशन वाले सवाल पूछते थे कि आप ईवीएम हैकिंग करते हो, फिर दूसरा सवाल आया आप एमएलए हैकिंग करते हो, आज एक नया सवाल है आप पूरी की पूरी पार्टी हैक कर लेते हो. मतलब सल्यूट पे सल्यूट करने का मन करता है, राजनीति पे, लोकतंत्र पे, किस बढ़िया तरीके से हमारे देश को चल रहा है. આપના જ પ્રયત્નો થી વીટીવી ના માધ્યમથી, ઈશુદાન ભાઈ આપની મહેનત થી આજે સૌ પ્રથમ અભિનંદન દેવેન્દ્ર ફડણવીસજી ને, અજીત પવારજી ને અને ઈશુદાન ભાઈ ને વીટીવી ને અને ગુજરાતના તમામ ખેડૂતોને કે આપણા નિર્ણાયક મુખ્યમંત્રીએ યોગ્ય સમયે નાયબ મુખ્યમંત્રીશ્રીએ 3,795 કરોડનું પેકેજ જાહેર કર્યું. હવે આવી આપણા જે મહારાષ્ટ્રના ઇસ્યુ પર, યસ, આજે વિશ્લેષકો, મીડિયાના મિત્રો, મનસ્વીભાઈ જેવા વિશ્લેષકો યા વ્યંગ કરી શકો છો આપ ભારતીય લોકશાહી ઉપર, પણ આપે એ તથ્યો ઉપર પણ ધ્યાન દોરવું રહ્યું દર્શકોનું કે ભારતીય જનતા પાર્ટીએ છડેચોક થતી છેલ્લા 1 મહિનાથી જે લોકશાહીની આબરૂનું ધોવાણ થઈ રહ્યું હતું, નગ્ન નાચ થઈ રહ્યો હતો સત્તાની ખુરશી માટેનો, પુત્ર મોહ માટે ભારતીય જનતા પાર્ટીએ
એ લોકશાહીને બચાવવાનું આજે કામ કર્યું છે. 31 દિવસમાં મને જવાબ આપો મનસ્વીજી કે કેટલી વખત શિવસેના, એનસીપી અને કોંગ્રેસે લેખિતમાં રાજ્યપાલ જીવીને આવેદનપત્ર આપ્યું અને માગણી કરી કે અમારી પાસે બહુમત છે, અમને સમય આપો. સમય ઉપર સમયની માગણી કરે ગયા, કોઈએ પણ કીધું નહીં કે અમારી પાસે બહુમત છે, અને પછી રાજ્યપાલ ઉપર આંગળી ચીંધે છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજીના નેતૃત્વ હેઠળ 5 વર્ષ સફળતાપૂર્વક એક પણ ભ્રષ્ટાચારના આક્ષેપ વગર પૂરા કર્યા મહારાષ્ટ્રમાં. 2014માં ઈશુદાનભાઈ અમે 260 સીટો ઉપર લડ્યા હતા, 28% અમારો વોટશેર હતો, એમાં 47% સીટો ઉપર અમે વિજયી નીવડ્યા હતા. 2019માં અમે ખાલી 150 સીટો ઉપર લડ્યા, 26% અમારો વોટશેર રહ્યો અને 70% સીટો ઉપર અમે વિજયી નીવડ્યા. જોરદાર છે અમારા જે ફડણવીસજીનું ફડણવીસજીનું જે કામ ભ્રષ્ટાચાર બીજેપી ના કરે, બીજેપી ના નેતા ના. આજે અજીત પવારજી ના બધા ભ્રષ્ટાચારો, અજીત પવારજી, અજીત પવારજી, અજીત પવારજી ચક્કી કોર્ટમાં 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 સી રાજકીય પાર્ટી તરીકે યસ, જયારે એમની પર આક્ષેપો થયા હતા તો એનો વિરોધ થયો હતો. એ કોર્ટે એમને નિર્દોષ છોડ્યા છે, હજી એમને દોષી જાહેર કર્યા નથી. એટલે કોઈ પણ આક્ષેપ કરી દેવો એ અત્યારે આઈ થિંક યથાયોગ્ય નહીં કહેવાય. અને રાજ્યપાલ સમક્ષ બિલકુલ બંને જણાએ બહુમતી એમની પાસે હોવાનું કીધું છે, એના પછી રાજ્યપાલ શ્રી એક્શનમાં આવ્યા છે. મને એક વસ્તુ એ સમજાવો કે વિપક્ષીઓ, એનસીપી, કોંગ્રેસ, આ લોકોએ દેશની આર્થિક રાજધાનીમાં પાછલા બારણે ઘૂસી જવા માટે છેલ્લા 1 મહિનાથી મલાઈદાર ખુરશીઓ, મલાઈદાર ખાતાઓ ખેંચી જવા માટે જે વાર્તાલાપ મહેનત કરી, વાર્તાલાપ થઈ રહ્યો. સાચી વાત છે, ઉનકે પાસ તો મેન્ડેટ હૈ નહીં, મેન્ડેટ નહીં થા, આપ હી હો મેન્ડેટ, સબ કુછ આપ હો. હકીકત યે હૈ, હકીકત યે હૈ, આજે પણ અમને અમારી વિચારધારા સાથે સંકળાયેલ શિવસેના એ જે એની ઇલ એડવાઇસ અને આ જે લોકોને ભગવો કલર પસંદ નથી, જે લોકો ભગવા કરણ નામ આપી અને આ આ દેશની સંસ્કૃતિનો વિરોધ કરે છે, એ લોકોના નાપાક સાજિશોમાં શિવસેના ફસાયું, શિવસેનાને ફસાવવામાં આવી અને એ લોકો બહાર. આજે પણ આપ વિચાર કરો કે એમના ઈશુદાનભાઈ એમના પોતાના જ મુંબઈના પ્રમુખ કોંગ્રેસ, એમણે કેવું પડે કે સીડબ્લ્યુસી ને વિખેરી નાખો, સીડબ્લ્યુસી ને ઈશુદાન ભાઈ યહી રાજનીતિ, એસા નહીં કે પહેલી બાર એસે મોકે આતે રાજનીતિ મેં, પહેલે ભી આયે થે, અટલજી કે પાસ ભી એસે આયે થે. અટલજી ને ક્યા કહા, એસે લોકતંત્ર કો, એસી રાજનીતિ કો મેં ચિમટે સે ભી નહીં પકડના ચાહતા. તો યે હમ જબ વિચારધારા કી બાત કરતે તો અટલજી ઉસી વિચારધારા કે સુપ્રીમો થે. મતલબ યે અગર ઉસ સમય કી બાત કરે 1990 કી, જબ અટલજી કા પ્રાઇમ ટાઈમ શરૂ હુઆ થા, રાજ્ય તમારા વિચારધારા સાથે જોડાવું છે કે રાજ્યના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં, બોલા રાજ્યના હિતમાં કરે, રાજ્યના રાષ્ટ્રના હિતમાં નહીં, રાજનીતિ સાથે બાંધછોડ પણ કરવી પડે તો રાજ્યના રાષ્ટ્રહિતમાં અમે રાજનીતિ નથી જોતા. એટલે ભાજપો એટલે રાષ્ટ્રહિત આવે એમ, રાષ્ટ્ર અને રાજ્યના હિતમાં બીજા પક્ષ નથી એનો અર્થ. જગદીશભાઈ તમને એ જ પૂછવા આવ્યું કે રાત્રે તમે યાર કોઈ લોકો જાતા નહોતા, એટલે જે આ લોકો સવારમાં વહેલી સવારમાં જઈને જો તમે કેટલી બધી ઉતાવળ કરીને વ્યવસ્થા, તમે યાર મહિનો દિવસ થી આમને આમ રખડીને આ બધા ત્યાંના પ્રશ્નો છે અને રાષ્ટ્રહિતમાં તમે જુઓ ભાજપ કેટલું કામ કરી રહ્યું. હું રાષ્ટ્રહિતની જ બે વાત કરું છું કે આજ બીજેપી જાહેરમાં સરેઆમ મંડપો નાખી અને શપથવિધિ લેતા હતા. આજ બીજેપી 5 મહિનામાં લોકસભાની ચૂંટણી પછી છુપા છુપી કરીને શપથવિધિ લેવા લઈ રહ્યા છે, નંબર એક. અને નંબર બે, એમને અજીત પવાર માટે એટલી બધી લાગણી એકદમ ઉભરી ગઈ અને અજીત પવાર એમના માટે બહુ સારા થઈ ગયા. અમારી પાર્ટીમાંથી ગયા છે એટલે અમને નુકસાન થયું છે, અમે એના માટે અમારે વિચારવું પડે કે ભાઈ અમે કેમ એવા લોકોને ભરો છો એમ નહીં. એટલે એ અમે બધા ગયા છે કે મોકલ્યા છે, હજી વાત તો ઉભી રહે છે, મોકલ્યા છે ગયા છે કે મોકલ્યા છે. ના ના, મોકલવાનો સવાલ નથી, કારણ કે આમાં એવું છે અમે છે ને કોંગ્રેસ સાથે સમાધાનમાં ચૂંટણી લડ્યા હતા અને એમાં એ પ્રમાણે અમને અમને ત્યાં સ્થાનિક લેવલે અમને મેન્ડેટ નહોતો મળ્યો અને શરદ પવારે રિપીટેડલી એવું કીધું હતું કે ભાઈ અમે વિરોધ પક્ષમાં બેસવા તૈયાર છીએ, બીજેપી સરકાર રચી લે. બીજેપીએ સરકાર રચી જ નહીં અને હમણાં એમ કીધું 31 દિવસ મળ્યા એનું કારણ તમે છો, રાજ્યસભા
તમારે રાજ્યપાલે બરોબર છે, અમારી પાસે બહુમતી નથી, બધાને આમંત્રણ મળ્યું છે. 6 મહિના સવારે 11 વાગે લેટર આપી આવી હતી કે અમારી પાસે સમય નથી, એટલે રાજ્યપાલનું શાસન એટલે લાગ્યું કારણ કે એનસીપી અમારી પાસે નથી, બહુમત નથી. એનસીપી ને મોડું કરવું હતું કોઈથી કારણ સર. સમય જ માંગ્યો છે. દિલીપભાઈ હું જે કહેવા માંગુ છું એ છે કે દિલીપભાઈ રાજ્યપાલ જે છે એનાથી આ જે રાષ્ટ્રપતિ શાસન આવી ગયું, લેટર ભી અજીત પવાર આપી આવ્યા હતા, રાષ્ટ્રપતિ શાસન આવી ગયું 6 મહિના મળી ગયા, એ બીજેપી પોતે ફસાઈ ગઈ. એનસીપી ને કારણે 6 મહિના મળ્યા, તે દિવસે જઈને તમે 3 જણાએ આપી દીધો લેટર તો તમારી સરકાર બની ગઈ હોત. અજીત પવાર પણ એ લોકોને તો હા ભાઈ એ એમણે પ્રોગ્રામોમાંથી બહાર આવે છે કરવી હતી, મલાઈ મલાઈની વેચી લેવલે સમય હજુ છે, સરકાર 30મી પેલા જવાની જ છે, કઈ વિચારવાનું નથી. કાયદો કાયદાઓ ખરાબ હોય તો પરિસ્થિતિ વધારે ને વધારે બગડવાની. ધારાસભ્યો મુખ્યમંત્રીની ચૂંટણી કરે, આ કાયદો ખરાબ છે અને એને કારણે ધારાસભ્યોની ખરીદી થાય છે અને ખરીદી થાય ક્યારેક રિટેલમાં થાય, પછી હોલસેલમાં થાય. એન્ટી ડિફેક્શન લો આવ્યો એટલે હોલસેલમાં ખરીદી થાય છે. એટલે ઘણા વર્ષોથી 20 વર્ષથી જે મેં સોલ્યુશન આનું પ્રપોઝ કર્યું છે કે નાગરિકો સીધા મુખ્યમંત્રી ચૂંટે અને રાઇટ ટુ રિકોલ ચીફ મિનિસ્ટર, કે નાગરિકો સીધા મુખ્યમંત્રીને દૂર કરી શકે. અને આ પ્રથા અમેરિકામાં 220 વર્ષથી છે, આજની વાત નથી કહેતો. ત્યાં નાગરિકો સીધા ગવર્નરને ચૂંટે છે અને મોટાભાગના રાજ્યોમાં, લગભગ બધા રાજ્યોમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એક યા બીજી રીતે ત્યાં રાઇટ ટુ રિકોલ ગવર્નર છે અને 3 ગવર્નરોનો અત્યાર સુધી રિકોલ પણ થયો છે, 3 કે 4. અને એને કારણે ગવર્નરોની સત્તા અમર્યાદિત પણ નથી થતી. એટલે આમાં ઉપાય અત્યારે એ છે, જો આજે જે મહારાષ્ટ્રમાં બન્યું એ કદાચ કાલે ગુજરાતમાં પણ બને અને કદાચ ભારત સ્તરે પણ બની શકે, કે જો એક પણ પાર્ટીને કેન્દ્રના ઇલેક્શન થાય અને એક પણ પાર્ટીને બહુમત ન મળે તો પ્રધાનમંત્રી માટે આના કરતા વધારે ખરા ખરીદ ફિરોદ થવાની, જો કોઈ એક પાર્ટીને સ્પષ્ટ બહુમત ન મળી તો. એટલે ઉપાય એ છે કે નાગરિકો સીધા મુખ્યમંત્રી અને સીધા પ્રધાનમંત્રીને ચૂંટે અને નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ પીએમ અને રાઇટ ટુ રિકોલ સીએમ ની પ્રોસીજર હોય જેથી એમની આપખુશાહી વધે નહીં, આનો ઉપાય છે. અને વત્તા સ્ટાફ ઉપર જ્યુરી સિસ્ટમ, એ થોડો જુદો વિષયાંતર થશે એટલે અત્યારે માં નહીં પડું. બાકી આ પ્રશ્નમાં વધારે ઊંડા ઉતરવાથી વધારે ને વધારે બધી બાજુથી કિચડ જ મળવાનો છે, કે ચારમાંથી કોઈ ચારે ચાર પક્ષનું ચોખ્ખું વલણ નહોતું. ઓકે, કોઈએ કીધું નહીં કે અમારે કોની સાથે સરકાર બનાવવાની છે. અને છેલ્લે હવે આમાં એમ કહો કે એક યા બીજાએ ત્રીજાએ સરકાર તો બનાવવી જ પડશે, તો પછી સરકાર બનાવે ને આપણે કહો કે એમએલએ 5 કરોડ માંગે કે 10 કરોડ માંગે, અરે ભાઈ એમએલએ જો 10 કરોડ માંગે અને સામે કોઈ 15 કરોડ આપનાર હોત તો 15 કરોડમાં જતા રહ્યા હોત, એટલે આનો કોઈ અર્થ જ નથી. એટલે આપણે નાગરિક તરીકે એમ જ વિચારવું જોઈએ કે આ સમસ્યાનો ઉપાય શું છે. અને ઝારખંડમાં પણ આ જ રામાયણ થવાની છે હવે, અને જે અહીંયા જોયું એ હવે ઝારખંડમાં થવાનું છે, ત્યાં પણ કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે. હરિયાણા તો બચી ગયું ના, હરિયાણામાં છેલ્લે ખરીદ ફરજ તો થઈ જ ને. લોજિકલ કન્ક્લુઝન ક્યા હોતા હૈ, જબ આપકે પાસ નંબર નહીં હૈ તો હંગ એસેમ્બલી હોતી હૈ. નંબર 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 કૈસે લાતે હો, પર યદિ આપ આપકા યા હૃદય પરિવર્તન હો યા બેંક બેલેન્સ પરિવર્તન હો, ઇસલે નંબર કા પરિવર્તન નિકાલ લેના. ઇસલે મેરા એસી ગુડ ન્યૂઝ આપ દેખિયે, 2014 કે બાદ એસી ગુડ ન્યૂઝ સિર્ફ કિશન ભાઈ કો મિલી હૈ. યહાં પે પેનલ મે કોઈ ભી બેઠા હૈ ઉસકા કિસી કા ભી દૂસરે કા હૃદય પરિવર્તન, એક સીટો તો સરકાર બન રહી, રાજસ્થાન ઓર મધ્ય પ્રદેશ એક સરકાર હો, इससे भी कम सीटें थी. नहीं, अलायंस का है, अलायंस का है, कांग्रेस जुड़ा का है, सिर्फ कर्नाटका. मैं पूछा था कर्नाटका में भी पर गोवा देखो, मणिपुर देखो, मिजोरम देखो, एक सीट होती तो सरकार बनाते, 105 होती तो सरकार बनाते. तो मैं तो एक ही चीज बोलता हूँ यशोदान भाई, आप वोट किसी को भी दो, एमएलए कोई भी चुनो, पार्टी कोई भी चुनो, सरकार तो किशन भाई की बनेगी. तो ये मतलब इसको आपको तारीफ की बात है, तारीफ अच्छी से भर. मेरा भी विश्वास है तो क्या, किशन भाई का भी विश्वास है, दिलीप भाई का भी विश्वास है, सरकार जयेश भाई सरकार आपकी. जयेश भाई बात एवी छे के शरद पवार छेले मीटिंग बोलावी छे, अजीत पवार ने पण बोलावानी हजी वात चाली रही छे, अजीत पवार एना बंगले ज छे અને 50 ધારાસભ્યો એમએલએ શરદ પવારની એનસીપીની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે. અને હવે જો એ 50-50 શરદ પવાર સાથે રહે અને શરદ પવાર જો સાચા હોય, એટલે કે એની સપોર્ટમાં ન હોય, તો 30 તારીખે જે ફ્લોર ટેસ્ટ છે એમાં ભાજપની સરકાર ફરીથી પડે નહીં, એટલે બને નહીં. અને જેમ કર્ણાટકમાં યેદુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું તેવી રીતે રાજીનામું આપવું પડે.
હવે આમાં ઈશુદાનભાઈ હું બે સિનારીઓ જોઉં છું. અજીત પવારની ગેમમાં અજીત પવારની બે પ્રકારની ગેમ હોઈ શકે. પહેલી પ્રકારની ગેમ એવી હોઈ શકે અજીત પવારે ખરેખર કાકા સાથે દગો કર્યો હોય, એની પાછળના કારણો છે. અજીત પવારના દીકરાને લોકસભામાં હરાવવામાં આવ્યો હતો, ઈરાદાપૂર્વક હરાવવામાં આવ્યો હતો, અને વિધાનસભામાં અજીત શરદ પવારના બીજા ભાઈના દીકરાને જીતાડવામાં આવ્યો. એટલે શરદ પવારને જે અજીત પવાર ને આગળ લાવ્યા, ત્યાર પછી સુપ્રિયા સુલેને આગળ લાવ્યા, એટલે એ બે વચ્ચે જે દીકરી અને ભત્રીજા વચ્ચેનો જે ઝઘડો હતો એ ઝઘડો ચરમકક્ષાએ પહોંચ્યો. પછી જ્યારે કોંગ્રેસ એનસીપી અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાની વાત હતી ત્યારે ડેપ્યુટી સીએમ તરીકે અજીત પવારને બનાવવાની વાત હતી, એમાં છેલ્લે ઘડી એમાં પાછી પાની થતી એવું લાગ્યું. એટલે અજીત પવાર કદાચ પોતાના બળ પર કાકાના આશીર્વાદ વગર બહાર નીકળ્યા હોય, અને જો કાકાના આશીર્વાદ વગર બહાર નીકળ્યા હોય તો કાકા ભારતીય રાજકારણના એવા અઠંગ ખેલાડી છે, ભારતીય રાજનીતિના એવા કુશળ વ્યૂહરચનાકાર છે કે અજીત પવારે ત્યાં હથિયાર હેઠા મૂકી દેવા પડે અને ધારાસભ્યો અજીત પવાર લાવી ન શકે અને ભારતીય જનતા પાર્ટી સરકાર પડી જાય. પરંતુ આ આ આ શક્તિ સામે મારો એક પ્રશ્ન એ છે, જો અજીત પવારને સામે શરદ પવારને જો ખરેખર વાંધો હોય તો એમને વિધાનસભા પક્ષના નેતા તરીકે બરખાસ્ત કર્યા છે, એમને પક્ષમાંથી કેમ કાઢી નથી મૂક્યા? ઓલરેડી સોગંદ લઈ ચૂક્યા છે, પક્ષ વિરોધી કૃત્ય કર્યું છે, પક્ષપલટા વિરોધી કાયદા પ્રમાણે એમની પાસે કુથળ સભ્યો નથી. જો એવી પાક્કી ખાતરી હોય તો પક્ષમાંથી કેમ નથી કાઢ્યા? એટલે પક્ષમાંથી નથી કાઢ્યા એટલે મને એક શંકા એવી જાય છે કે દાળમાં કંઈક કાળું છે અને એમાં શરદ પવારના પણ છુપા આશીર્વાદ અંદર સંકળાયેલા હોઈ શકે છે. કારણ કે શરદ પવારને સમજવા એટલે અને શરદ પવારની રાજનીતિને સમજવી એ ખાંડા લોઢાના ચણા ચાવવા જેવા ખેલ છે, એટલે એવી એક શક્યતા હોઈ શકે છે. અને જો શરદ પવારના આશીર્વાદથી અજીત પવારે જો આ કર્યું હોય તો 30 તારીખના ફ્લોર ટેસ્ટમાં ભારતીય જનતા પાર્ટીને બહુ વાંધો ન આવે. પરંતુ જો એના સહકારથી આવું ન થયું હોય અને 30 તારીખ એટલે હજી તો 8 દિવસ બાકી છે, 7 દિવસ બાકી છે, આખું એક વીક બાકી છે, એટલે એવું બને કે શિવસેનાના ધારાસભ્યને એવું લાગે કે તો હાથમાં એનો કોળિયો છીનવાઈ જઈ રહ્યો છે, જો કશું નહીં થાય તો ફરી પાછી 6 મહિનામાં ચૂંટણી લડવી પડશે અને હવે ફરી ભવિષ્યમાં ક્યારેય આપણે આવી નહીં શકીએ, તો શિવસેનામાંથી સભ્યો તૂટીને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી દે એવી એક રાજનીતિ એમાં બની શકે છે. એટલે એવું નથી કે 30 તારીખે અજીત પવારના સભ્યો ન હોય છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અન્ય સભ્યોના ટેકાથી તૂટી જાય બની જાય અને બહુમતી મેળવી શકે એવી એક શક્યતા પણ રહેલી છે. તો આ સિનારીઓમાં એવું જોવા જઈએ તો અલ્ટિમેટ વિનર હું આમાં શરદ પવારને ગણું છું. ઓકે, 26 ઓક્ટોબરે પણ મેં કહ્યું હતું, આજે પણ ફરી કહું છું કે આ છેવટે અલ્ટિમેટ ગેમમાં વિનર શરદ પવાર રહેવાના છે. ઓકે, માની લઈએ, પણ મને જે ડાઉટ છે એમાં એવું છે કે જયંત પાટીલને શરદ પવાર કદાચ ડેપ્યુટી સીએમમાં આગળ કરી રહ્યા હતા અને એ અજીત પવારને નહોતું ગમી રહ્યું અને એને એવું થયું કે ભાઈ કદાચ આ ડેપ્યુટી સીએમ મને નહીં મળે તો હું ત્યાં જઈને ડેપ્યુટી સીએમ બની જાઉં, એવી વાત છે. પક્ષમાંથી જે વાત આવી તમે કાઢવાની વાત કરી, એમાં મારો લોજિક એ છે કે અત્યારે અજીત શરદ પવાર છે એ નક્કી કરી લીધું કે અજીત પવારને શાસક પક્ષના નેતા નહીં એટલે બીજા ધારાસભ્યો જાય નહીં, પણ હજી એને મનાવવાના પ્રયાસ ચોક્કસ થઈ રહ્યા છે. એ ભાઈ પણ વિઝ્યુઅલ જોઈએ, આપણે શિવસેનાના નેતાઓ છે એ ધારાસભ્યોને લઈને આવી રહ્યા હતા, એટલે હજી પણ અજીત પવારને અત્યારે મનાવી લેવાના પછી એની કેરિયર ખતમ કરી દેવાની એવું પણ એક કારસો બની, કારણ કે સુપ્રિયા સુલે અને અજીત પવાર બંને અત્યારે જેમ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે લડી રહ્યા હતા એમાં રાજ ઠાકરે છે એ અલગ પાર્ટી બનાવી એટલે ખતમ થઈ ગયા, ઉદ્ધવ ઠાકરે શિવસેનામાં રહ્યા અને આજે પણ એ જીવિત છે, એમ અજીત પવાર પણ જો ત્યાં અલગ પાર્ટી બને તો એ પતી જાય અને ભાજપ એને લે નહીં ક્યારે. આ બધી એક મારું લોજિક છે અને એના કારણે એક નાનકડા વિરામ લઈ લઈએ. વિરામ બાદ દર્શક મિત્રો આવીએ છીએ, તમારો ફોન લાઈન પર ખોલવાનો પ્રયાસ કરીશું, મહાનુભાવો પણ છે, ક્યાંય જતા નહીં, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા હવે થવાની છે. વિરામ બાદ તમારા બધાનું સ્વાગત છે. એક પેલો એક નાનકડો જોક્સ છે, ખબર છે, મંડપ સુધી જા વરરાજો ગયો કન્યા કોક બીજું ઉપાડી ગયું. મહારાષ્ટ્રમાં ગઈકાલે સાંજે ઉદ્ધવ ઠાકરે સીએમ નામ તેને ખબર નહીં, સવારે તો પેલા શપથ લઈ આવ્યા. પણ મજા એ વાતની છે કે ધીરે ધીરે જનતા જાગૃત થઈ રહી છે, જનતા સમજી રહી છે. આ નેતાઓ છે ને ખરેખર અત્યારે મૂર્ખામી કરી રહ્યા છે બધી, એને ખબર નથી
કે જે દિવસે જે માલિક જયારે જાગશે ને, આ બધા નોકરો કહેવાય ને, સેવકો કહેવાય, અધિકારી નેતાઓ તો સેવક નોકર છે, એને ખબર નથી કે જયારે માલિક જયારે જાગશે ને સાહેબ, ત્યારે બંગલાનો રખેવાડ અત્યાર સુધી શું છે, રખેવાડો હોય પોતે બંગલો ભાડે આપી દે, કોઈને ખબર જ નથી બંગલો કોનો છે. પણ એક વાત ધ્યાન રાખજો, જેથી જનતા અમારી ગુજરાતની હિન્દુસ્તાનની જાગશે ને સાહેબ, ત્યારે તમને જે પાઠ ચખાડશે એ પાઠ એવા હશે કે તમે ખાતા આવશો ગુલાબજાંબુ, પણ તમને એમાંથી પણ સોયું નીકળશે, કારણ કે તમે ખાઈ જ નહીં શકો. એટલે આ વાત છે. ફરીથી દિલીપભાઈ, આનો અંત કેવી રીતે થશે? અંત મને લાગે છે આવે છે ને પેલી સાસ બહુ ની સિરિયલ ને બદલે બિગ બોસ જેવી સિરિયલ થઈ છે, એટલે બહુ મજા પડશે. હવે 30 તારીખ સુધીમાં બે છે, એક તો સુપ્રીમ કોર્ટ શું કરે છે, વેલા કરવાનું કહે છે કે નહીં. જયેશભાઈ જેવામાં ત્રણે ગયા છે, પણ બોબડે ચીફ જસ્ટિસ તિરુપતિના દર્શને મારા ધર્મયુદ્ધ છે. હા કઈ, હા ના બીજા ધર્મને બદનામ ના, ધર્મને લડી રહ્યા છે. હવે આખી વાતમાં મજા એ આવવાની છે, આખી વાતમાં જે જયેશભાઈ વાત કરીને વડોદરામાં બેઠે એને હું આગળ વધારું. શરદ પવાર એક બહુ ક્રિએટિવ બહાનું શોધવું પડશે કે શા માટે પછી બિચારો શું કરું, મારો ભત્રીજો બિચારો બહુ પેલું હતું, એટલે હવે છોકરાઓ કરે તો હું શું કરું, મારે છોકરાને જવું પડે, એ કેવા માટે કયું બહાનું બતાવશે? એ બહાનું એ બતાવશે કો આ બધીમાં છે ને કંઈક લેવા દેવા વિનાની કોંગ્રેસ અંટાઈ ગઈ રાબેતા મુજબ દર વખતે. એટલે હવે કોંગ્રેસ શું કહેશે, અમારે કંઈ કરવું નથી, હવે આમાં અમારું કંઈ ગજું નથી, અમારે કરવું નથી. એટલે શરદ પવાર એવું કહી છે કે ભાઈ કોંગ્રેસ ના કરે તો હું શું કરું, હું ને શિવસેના તો બનાવી નથી શકવાના, એટલે અડીયો દડીયો આપણે કહીએ ને બધો નાખવાનો છે કોંગ્રેસ ઉપર. પછી એમ કે હવે સરકાર તો મારે આપવી પડે, અમારા ખેડૂતો બિચારા શું કરે હવે, અને બીજા છોકરાઓ આવું કરે અજીત પવાર ને, તો મારે શું કરવું, એમ કરીને કોંગ્રેસને આખી વાતમાં રાવવામાં આવશે ને. કોંગ્રેસ જયારે ના પાડશે હવે અમારે બનાવી નથી સરકાર, એ વખતે બહુ સારું બાનું મળશે શરદ પવારને, અને શરદ પવાર માની જશે, અને ત્યાં સુધીમાં જયારે ફ્લોર ટેસ્ટ ઉપર આપવાની વાત આવશે ત્યારે એ ભાજપને ટેકો આપશે. કારણ કે એને પોતાના દાખલા એટલા માટે કે જો અજીત પવારને ખબર હોત કે મારી સાથે આટલા બધા નથી આવવાના, મારી સાથે ખાતરી ન હોત તો એ આ જોખમ ન લે. અને બીજું, અજીત પવાર તો કદાચ જોખમ લે, ભાજપ આવું જોખમ ના લે. અત્યાર સુધી ભાજપે જે જોખમ નહોતું લીધું તો અત્યારે માત્ર અજીત પવારના કહેવાથી રાતોરાત આવડું મોટું જોખમ ના લે, એટલે સમજી વિચારીને લીધું છે. ભાજપની સરકાર બનશે, એનસીપીના બધાએ બધા ટેકા એને આપશે. શરદ પવાર કયું ક્રિએટિવ બહાનું આપે છે એની રાહ જોવાની છે. મનસ્વીજી, જયેશભાઈ એક વાત ઉમેરવા માંગુ છું. બિલકુલ જયેશભાઈ, ઈશુદાનભાઈ એક વાત ઉમેરવા માંગુ છું કે એ જે દિલીપભાઈએ વાત કરી એમાં એક વાત એટલે ઉમેરવા માંગુ છું કે જેમણે કહ્યું એમ કે છેવટે દીકરો છે, મારો ભત્રીજો છે, એને એને કંઈક તકલીફ થઈ ગમે તે કર્યું, છેવટે શું કરશે કે કેન્દ્ર સાથે સમજૂતી કરશે ભારતીય જનતા પાર્ટી સાથે, અને પારિવારિક ઝઘડો પણ નિપટાવશે. સુપ્રિયા સુલેને કેન્દ્રમાં બેસાડશે ને અજીત પવારને રાજ્યમાં બેસાડશે. એક આવો પણ સિનારિયો ભવિષ્યમાં ઉભો થઈ શકે છે 30 તારીખ. કૃષિ ખાતું આપી દીધું ભાજપના સિનિયર નેતાઓએ, કૃષિ ખાતું આપી દીધું છે એનસીપી ને કેન્દ્રમાં ઓલરેડી. તમે સાંભળો કેટલા અમે કોંગ્રેસ સાથે સમજૂતી કરીને ચૂંટણી લડ્યા છીએ, અને હવે આવી કોઈ શક્યતા તમે તમારા બોસને ના ઓળખતા હોય એવું બની શકે? પવાર સાહેબ છે દુનિયા જરૂર ઓળખે છે. નહીં નહીં, એ તમારી એમાં એવું છે એટલે સુપ્રિયા સુલેને મંત્રી પદ મળે અને બીજા એક ને પેલા પાટીલ પાટીલ ને પણ એક મંત્રી આપી દે, અમે શિવસેનાની જગ્યા ખાલી થઈ છે અમારે. ચૂંટણીમાં સત્તા માટેની કોઈ ભૂમિકા એમને ભજવવામાં એમને કોઈ પહેલે જ કીધું હતું કે મારે વિરોધ પક્ષમાં બેસવું છે, અમારે કોઈ સત્તામાં છેલ્લે સુધી એમનું આ એક જ નિવેદન થાય છે. વિપક્ષ વિપક્ષ બોલતા હતા રૂપકડા શીર્ષક હેઠળ 30 દિવસ સુધી મહારાષ્ટ્રની જનતાને ઉચાળા હૈયે આ લોકોએ રાખી, એ માત્ર એમની સત્તાની ભાગ બધા અમે તો ના પડી હતી. અમારી પાસે અમે તો અમારા સાથી પક્ષને વિરવણી કરતા રહી ગયા. અમે અમારા સાથી પક્ષને ઇનફ ટાઈમ આપ્યો સમજવા માટેનો, સુધરવા માટેનો, સત્તામાં આવવા માટેનો, પ્રજાના મેન્ડેટને સમજવા માટેનો. અમે ઇનફ સમય આપ્યો. ચિલ્લાએ દિલીપભાઈ, મેં રાહુલભાઈ, જયેશભાઈ કુછ ભી ચિલ્લાએ, કિશન ભાઈ કો પતા સરકાર તો મેરી બન ગઈ, મેરે કો બનાની થી બના લી, જબ મેરે કો બનાની થી તો મતલબ આપ કોન્ફિડન્સ દેખીએ, કામનેસ દેખીએ, કુછ નહીં બોલા. દેખીએ રાજનીતિ રાષ્ટ્રપ્રેમ ઉસી કો તો બોલતે હૈં બીજેપી. બિલકુલ બિલકુલ બિલકુલ. દેખીએ અગર આપ બીજેપી કો સવાલ ઉઠાઓગે તો આપ રાષ્ટ્રદ્રોહી હો, અગર બીજેપી કા સાથ દોગે તો રાષ્ટ્રપ્રેમ હૈ, તો યે ચીજ બિલકુલ કરેક્ટ. દેખીએ આજ કી રાજનીતિ મેં યે બિલકુલ સ્પષ્ટ હૈ, પારસમણી બીજેપી જિસકો ભી ટચ કરે વો પારસ હૈ. બિલકુલ સહી બાત હૈ ઈશુદાન ભાઈ, આપ ટચ કરો વો સત્તા મેં ડેપ્યુટી સીએમ ઓર ડેપ્યુટી સીએમ કો જો લોલીપોપ હૈ વાલી વજા વાલી. સુનો ઇસ દેશ કી પ્રજા મેં બુરા બુરા બોલ રહા હૈ, મેં તો તારીફ કર રહા હું. યે જો ડેપ્યુટી સીએમ કા જો લોલીપોપ હૈ, આપ દેખીએ જિસ જિસ કો ડેપ્યુટી
मानसवी सीएम का लॉलीपॉप दिया है, क्यों दिया है? क्योंकि या तो उसका पापा अंदर होगा या उसके ऊपर ईडी का केस होगा, और इतना बढ़िया तरीके से जो किया गया है। ईडी सीबीआई पहली बार नहीं आए, 2014 बाद नहीं आए हैं, ये गलत दिखा रहे हो। वर्सेस नहीं, हम लोग साथ में पहले भी थे, वर्सेस नहीं, हम लोग साथ में हैं, और एक ही बात कर रहे हैं, ये बात कर रहे हैं, बात एक ही है। मैं तो सिर्फ फैक्ट्स बता रहा हूं, हकीकत ये आप सच बात सुन ही रहे हो। मैं बोलने दीजिए ना, बोलने दीजिए, 5 साल आपके पास है, 5 मिनट तो बोलने दीजिए। इस देश की प्रजा ने भारतीय जनता पार्टी पे जो विश्वास दिखाया है, भारतीय जनता पार्टी नहीं, उसको भारतीय जनता पार्टी का नेतृत्व, 105 का विश्वास दिलाया, बाकी का एनसीपी को दिलाया, विश्वास में खड़े उतरे हैं, वही वजह है कि जो भी बंदा मैंडेट क्यों नहीं है, लेकिन सरकार बनाने के लिए, इसलिए कि हमने सीटें छोड़ी थी, इसलिए हमने सीटें छोड़ी थी, शिवसेना के लिए लड़ने लायक सीटें नहीं, शिवसेना के लिए हमने सीटें छोड़ी थी, वो आपने शिवसेना के लिए छोड़ी थी कि शरद पवार के लिए छोड़ी थी, उनकी ही विजय के लिए छोड़ी, एनसीपी के लिए छोड़ी थी कि नहीं नहीं नहीं, आपने छोड़ी शिवसेना के लिए, शिवसेना के लिए हमारा साथी पक्ष था, आप गालियां दे रहे थे, चक्की पीसिंग, चक्की पीसिंग बोल रहा था देवेंद्र जी, देवेंद्र जी चक्की पीसिंग बोल रहे थे, अगला अगला वीडियो दिखा रहे हो, पर बोले थे ना, दुश्मन थे ना आपके, वो पॉलिटिकल इलेक्शन में, इलेक्शन में, इलेक्शन में जब आक्षेप होता है, इलेक्शन में सच्चाई नहीं थी, आरोप लगे थे उनके ऊपर, आरोप सच्चाई के नहीं थे, केसेस हुए थे, ईडी ने रेड डाला था 25,000 करोड़, कोर्ट ने रेड डाला था, कोर्ट ने उनको बरी भी तो किया ना, नहीं बरी भी तो किया, इसलिए आपने उनको गले लगा रहे हो, नहीं गले लगा दिया, नहीं इसे गले लगाया, गले निकाले की, कल को ईडी बोले, जज बोले, जज अगेन आप बोल रहा हूं, महाराष्ट्र की प्रजा को न्याय, सुप्रीम कोर्ट ये बोले कि ये गलत है, अपहरण आप उनको धक्का दे दोगे, अपहरण हो रहा था तो आपने बचा लिया, भारतीय आप कृष्ण की तरह आए, उनको वस्त्र दिया और बचा लिया, हम ये की लड़ाई लड़ रहे थे, हम ये सच की लड़ाई, महाराष्ट्र जो खोटा हाथों में जतू थे, उसकी लड़ाई लड़ रहे थे, એટલે મહારાષ્ટ્ર ખોટા હાથોમાં જતું હતું, એટલે અજીત પવાર કો ડેપ્યુટી સીએમ બનાયા, એટલે અજીત પવાર કો ડેપ્યુટી સીએમ બનાયા જિસકે ઉપર 25,000 કરોડ કા સ્કેમ કા ટપ્પા લગા, આ લોકો ને જેમને માત્ર મહારાષ્ટ્ર જે દેશનું આર્થિક રાજધાની છે એ રાજધાનીના માત્ર ને માત્ર ભંડોળ પર જેમની નજર હતી, ફરી પાછું જે લોકો ને અગેન સુદાનભાઈ આ શબ્દો ફરી દોહરાવું છું, કે શિવસેનાનો ઉપયોગ આ કહેવાતી સેક્યુલર પાર્ટીઓ, કહેવાતા બૌદ્ધિકો, કોંગ્રેસ ઇન પર્ટિક્યુલર અને કોંગ્રેસના નેતૃત્વે માત્ર અને માત્ર ભગવાનના વિરોધના લીધે, એમનો ભગવા તિરસ્કારના લીધે શિવસેનાનો ઉપયોગ કર્યો, કોંગ્રેસ શિવસેના જોડે ગઈ જ નથી, કોંગ્રેસ શિવસેના, તમે શિવસેના ને બીજેપી જે માતોશ્રીમાં ઈશુદાનભાઈ જ્યાં સુધી બાલા સાહેબ જીવતા હતા બધા નેતાઓ માતોશ્રીમાં એમને મળવા માટે જતા હતા, આ ઉદ્ધવ ઠાકરેજી અત્યારે બધા નેતાઓના ત્યાં અડધી રાતે મુજરો કરવા ગયા છે માત્ર સીએમ ની ખુરશી માટે, સમય ફરી, બહુ શરમજનક વાત છે, એટલે સમય ફરી જાય એ જ વાત છે, સમય ફરી, રાહુલભાઈ એટલે આમાં એ ખરેખર એવી વાત એટલે આવીને આવે છે સામે કે ભાજપ સરકાર છે એટલા માટે સરકાર બનાવે છે કે આ લોકો ભંડોળ ઉપર બહુ નજર રાખે છે, બીજું કે આ લોકોના બધા કૌભાંડો કરે છે અને ભાજપ સરકાર છે એ સ્વચ્છ છે એમ, એટલે એને એને સરકાર બનાવવાનો અધિકાર છે, પછી એ બીજાનો સપોર્ટ એટલા માટે લેવું પડે કે રાષ્ટ્રપતિ શાસન કરતા તો બેટર છે, એટલા માટે બહુમતી હતી, 2014 માં શિવસેના તમારી સામે લડીને 64 સીટ લઈ આવી હતી, અત્યારે એ તો લડ્યો હતો, લો બાય લો કમ્પેર કરો એટલે કે ઇવેન્ટ બાય ઇવેન્ટ તો કઈ કરપ્શન ઘટ્યું નથી, તમે સામાન્ય માણસને પૂછો કે એને અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કે રાહુલ ડિપાર્ટમેન્ટ જરૂર હોય, ફ્રોમ ધ 2014 ટિલ 2019 ના ઘટ્યું નથી, સિંગલ બ્લેમ ઓન સેન્ટ્રલ ગવર્નમેન્ટ, પ્લીઝ કરેક્ટ ઇટ, અરે બ્લેમ મહારાષ્ટ્ર, બ્લેમ આપવામાં નથી આવ્યા, કાર્યક્રમ કરો મેડમ વીટી, અરે સાહેબ રાહુલજી ઓર દિલીપભાઈ એ સવાલ ઉઠાવોગે તો આપકો દેશદ્રોહી કા ટાઈમ મિલ જાયેગા, ક્યું કર રહે હો, દિલીપભાઈ એસીબી નો રિપોર્ટ છે 1600 કેસ ગુજરાત માં કિયા છે, છે 1600 કેસ હાઈએસ્ટ ઇન ગુજરાત, તમે બોલ્યા દીએ 1600, સરકાર કામ કરતી સરકાર છે, કામ કરતી સરકાર છે, કોને પકડ્યા છે, તમે લોકો તો એક્શન, કોને પકડ્યા છે બતાવો, તમે કોણ છે, કોણ છે, કોને પકડ્યા છે, તમારી સાથે કનેક્ટેડ હતા એને જ પછી આવીએ, ઓક્ટોબર મહિનામાં, ઓક્ટોબર 2019 માં, ઓક્ટોબર 2018 ની સાથે કમ્પેર કરો તો ઇલેક્ટ્રિસિટી નું કન્ઝમ્પશન 12% ઘટ્યું, 12% કમ, આ અર્થક્વેક, આ એક કારણ કે અમે સોલાર પ્રોજેક્ટ દ્વારા વિશ્વની સૌથી, સોલાર પ્રોજેક્ટ ગણી લેતો ભાઈ, બાર દાદા,
अगर इमरान खान की सरकार गिरती है उसमें इनका राष्ट्र प्रेम दिखता है। अरे भाई ओएसी की सपोर्ट अच्छा चीज जो होता है वो किशन भाई का काम है। ना बोले बोलने देंगे एमा में सोलर इलेक्ट्रिसिटी गणी थी सपोर्ट करने ओके तुम आगे बोलो। सोलर इलेक्ट्रिसिटी ने गणिया पछि 12% नु कंजम्पशन घट्यो छे पेट्रोल नु टोटल कंजम्पशन इट्स अ गुड ना 12% ઇલેક્ટ્રિસિટી નો એટલે ઇકોનોમી ડાઉન થઈ છે હવે તમે નેગેટિવ એના માટે લો છો ઇટ્સ ગુડ આપણે એનર્જી બચા પર્યાવરણ નું રક્ષણ કરી રહ્યા છીએ અરે ભાઈ ઇલેક્ટ્રિસિટી બંધ થઈ છે એનું કઈ નહીં એનર્જી બચ નહીં એવું નથી કરવું થઈ છે એનું કઈ નહીં ધંધે બંધ હો રહે છે તમે ઉંધા તમે કે પૈસે મારી વાત કરો નહીં તમે મારી વાત મનસુજી મનસુજી સાંભળો 12માં ધોરણ નું ક્લાસ નથી કે પણ તમે એટલે સ્પષ્ટતા કરો આ નેગેટિવ ન્યૂઝ છે આ ડેફિનેટલી નેગેટિવ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન આ કેવા માંગો છો કેવા શું માંગો તમે કે અરે ઇકોનોમી તૂટી રહી છે જો કરપ્શન વધી રહી છે દુનિયાની ઇકોનોમી સારી છે ચાઇનાનો ઇન્ડેક્સ સારો જઈ રહ્યો છે અમેરિકાનો સારો જઈ રહ્યો છે ચાઇનામાં 5% ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન ચાઇનાનું ઇલેક્ટ્રિસિટી ચાઇના બંધ થયું ચાઇના અત્યારે જગ્યા શોધતું થઈ ગયું વધે અરે તમે સાવ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન ચાઇનાનું 5% વધ્યું છે ચાઇનામાંથી અમેરિકાની કંપનીઓ ભલે અમેરિકાને સરકારના કહેવાથી ભાઈ પણ એમને ક્યાંય બીજે ઉત્પાદન કરવાની સારી તક નથી મળી રહી ચાઇનાનું ઉત્પાદન આ તમારો મોબાઇલ ફોન કઈ કયા દેશમાંથી આવ્યો છે ચાઇનામાંથી જ આવ્યો છે મેડ ઇન ઇન્ડિયા ના નથી નથી પણ આજે ચાઇનાની કંપની ભારતમાં પણ એનો પણ એમ હવે મહારાષ્ટ્ર ઉપર આવીએ આપણે નહીં હું આ જ વાત કહી રહ્યો છું કે જો કોઈ એમ કહેતું હોય કે ભ્રષ્ટાચાર ઘટ્યો તો દેશની પરિસ્થિતિ સુધરવી જોઈતી હતી 12% એવું કહું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન 12% વધવું જોઈતું હતું સોલાર નહીં તો ગમે તે અરે 2000 સાંભળો એ બધા આવે પેટ્રોલ નું કન્ઝમ્પશન 2% ઘટ્યું છે એટલે હું રાહુલભાઈ ના એમ નહીં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઈડી સીબીઆઈ આ તમામ ડિપાર્ટમેન્ટ આવું ખાલી જસ્ટ અ ફ્યુ આઈ યુઝ ધ નેમ આ બધા ડિપાર્ટમેન્ટના મેક્સિમમ અધિકારીઓ આપ કયો છો વાત આપની લાગણી સાથે હું સહમત થાઉં છું ભ્રષ્ટાચારની બાબતમાં અને આપની લાગણી છે એ જ મારી લાગણી છે હકીકત એ છે કે આ સરકારે સૌથી વધારે કામ કર્યું હોય અધિકારીઓને રિટાયર્ડ કર્યા હોય જબરદસ્તી એ ઇન્કમ ટેક્સ ના હોય એ ઈડી ના હોય બધું ઉપરછલ્લું કામ છે કર્યું ને કર્યું છે કર્યું ને એટલે આપ કહી શકો ઉપરછલ્લું આપ કહી શકો પણ અમુક કામ જે કર્યું અને આ સરકારોએ આપણી સરકારોએ પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે આજ સરકારો છે કે તમારી સામે લિસ્ટ આવી રહ્યું છે 25000 થી સરકાર બનાવવામાં પણ પ્રયાસ કર્યો છે એમાં ખોટું શું છે ડિપાર્ટમેન્ટનો લિસ્ટ આવી રહ્યું છે તમારી સામે આખું લિસ્ટ નીકળે છે સુપ્રીમ કોર્ટને કારણે આવ્યું એમાં એવું નથી સારું થયું તો સુપ્રીમ કોર્ટે કર્યું એ નથી જાણ્યું ખરાબ થયું તો થયું હોત તો 2000 ડિફોલ્ટરોનું લિસ્ટ પબ્લિકમાં આવ્યું તો પાર્લામેન્ટ ધારા તો 2015માં કાયદો લાવો એમાં હું નથી પડો મારો પણ શું કાલની સરકારે તો એવું કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતીનો અધિકાર છે નાનકડા વિરામનો સમય થયો છે દર્શક મિત્રો વિરામ બાદ આપણે ચર્ચા કરીશું મુદ્દો એ જ છે કે ખરેખર હવે શું પિક્ચરમાં એટલે આ ટ્રેલર છે કે પિક્ચર છે કે કોણ આમાં સાબિત થશે કે કઈ ભત્રીજો ને કાકાને બચાવ કાકો ભત્રીજાને બચાવે છે કે પછી સરકાર રચાશે કે નહીં રચાય ને નહીં રચાય તો સવાલ ઈ પણ છે કે ફરીથી ખરીદ ફરોખ પાછી બીજી પણ થાય એવું પણ સમાચાર આવે કદાચ શિવસેનાના 20 તૂટે છે બની શકે કોંગ્રેસના 10 જાય છે ફલાણાના આવે છે બની શકે હજી તો મેં કહ્યું ને કદાચ જો આ શરદ પવાર સાચા હશે ને જો ફ્લો ટેસ્ટ સાબિત ના થયો ને તો ઓર ડ્રામા થશે વિરામ બાદ મળીએ છીએ વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે જયેશભાઈ આપણી પાસે સંક્ષિપ્તમાં જાણવા માંગીશ કે 30 તારીખ પછી મને એવું એટલે આમ ખબર નહીં એવું ફિલિંગ થઈ રહ્યું છે કે ફ્લોર ટેસ્ટ કદાચ ફેલ થશે તો પછી એવા સમાચારો આવશે કે 20 આમાંથી આવે છે અને 10 આમાંથી આવે છે મેં અગાઉ કહ્યું ને કે જો ફ્લોર ટેસ્ટમાં ફેલ જવાની પરિસ્થિતિ ઊભી થશે અને એવું દેખાશે તો શિવસેના હોય કે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટીનો સત્તા ટકાવવા માટે કોઈને ગમે ત્યાંથી ધારાસભ્ય આવે એમાં કોઈ જોજ નથી તો એ ગમે ત્યાંથી 1/3 2/3 તૂટીને પણ એ આવશે કારણ કે કોઈ પણ ધારાસભ્ય 5 કરોડ રૂપિયાનો ખર્ચો 6 મહિનામાં ફરી કરવાની ઈચ્છા નહીં રાખે કારણ કે એમને એવો ડર પેસી જશે કે જો હવે નહીં થાય અને બીજું કોઈ જો સત્તા બનાવવામાં કાબેલ નહીં રહે તો ચૂંટણી જ આવશે ચૂંટણી સિવાય કોઈ રસ્તો નહીં હોય એટલે આપોઆપ જ એકબીજામાંથી તૂટશે પરંતુ મારું એવું ગણિત બેસે છે કે સરવાળે ઘીના ઠામમાં ઘી ઠળી જશે
અને ભારતીય જનતા પાર્ટીને એનસીપી સત્તા બનાવશે અને એમાં કઈ બહુ મુશ્કેલી થશે નહીં એવું મને અત્યારના સિનેરથી લાગી રહ્યું છે, કારણ કે શરદ પવારને સમજવા બહુ અઘરા છે. જગદીશભાઈ, તમને એવું લાગે છે કે શરદ પવાર છે એ બરોબર આપણે કોંગ્રેસ ને એનસીપી શિવસેના સાથે છે એવું લાગે છે? જયેશભાઈ, જયેશભાઈ જે વાત કરી રહ્યા છે એ શરદ પવાર ને સમજવા અઘરા છે, એ અઘરા છે, એ જ નેતૃત્વ સાબિત કરે છે કે એ એવી રીતના ના, એ તો નરેન્દ્રભાઈ ને સામેજીને 2014 માં સપોર્ટ કરેલો જ હતો એટલે સામે જ કરે, એમાં અંદર ખાને ને બહાર ખાને ના થાય, એમાં ઉપર જ સીધું શરદ પવાર એવી વ્યક્તિ નથી, એટલે ના જ સપોર્ટ કરે, બીજેપી ને સપોર્ટ કરે જ નહીં, કરશે નહીં બીજેપી ને સપોર્ટ કરવાનો, કારણ કે અત્યારે બીજેપી નેગેટિવ છે. મેં પેલા માં એવું બોલ્યો હતો બીજેપી 5 વર્ષમાં શપથ લીધી હતી, અત્યારે એને છૂપા છૂપી શપથ લેવા. શરદ પવાર કયું ક્રિએટિવ બાનું મુલાકાત પછી પ્રેસ કોન્ફરન્સ કરી ચુક્યા હોત? પ્રજામાં બીજેપી ની નેગેટિવિટી છે, નક્કી નહીં. 5 વર્ષમાં તમે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે. હા, પણ છો ને, પણ તો શપથ ઓપન માં લો ને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સાચું છે એ તો કેવું પડે. નહીં નહીં, પણ છીએ તમે ક્યાં ના પડી, પણ તમે ઓપન માં લો ને શપથ. શરદ પવાર કોઈ ક્રિએટિવ બાનું બતાવશે, કોંગ્રેસ આખી વાતમાંથી હટી જશે એટલે સરકાર બને એમ નથી, અને ખેડૂતો માટે સરકાર બનાવી પડે એટલા માટે મારે સરકાર આપે એ છે. અને એ ન હોય તો મને લાગે છે આખો નવાબ મલિક ની બાઈટ આવી રહી છે. એક વાત સાંભળી, એક મહિનાથી પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવી રહી છે અને એનો જ આ વધારાનો ભાગ છે. એનસીપી વધુ એકવાર રમત કરી રહી છે. તમારે રાતોરાત તમે સુપ્રીમ કોર્ટમાં જઈને ઉભા કેમ નથી રહેતા કે અમને યાદી આપો, તમને રાજ્યપાલે જે સવારે યાદી આપી છે, અને 30 તારીખ સુધીની રાહ શું કામ જોવા માંગે છે એનસીપી? એને અને ના ના તો અને ને કર્ણાટકમાં શું થયું હતું, અડધી રાત્રે જ ઉઠાવ્યા હતા અને રસ્તા પર આપવું, અને ચોખ્ખી એમણે વાત કરી અમે 30 તારીખ સુધી રાહ જોઈશું, સ્પીકર પદ માં હરાવીશું, મતલબ દાળ માં કઈ કાળું છે, એનસીપી ની દાનત માં કઈ કાળું છે? આ બહુ સ્પષ્ટપણે સીજીઆઈ બહાર હોય તો બાકીના ન્યાયાધીશો કરી શકે છે. અને 30 તારીખ સુધી એનો મતલબ એ થયો એનસીપી 30 તારીખ સુધી રાહ જોવા માંગે છે. બિન ભાજપ છે, ખુલ્લે આમ ખરીદી કરી શકે એને માટે સમય આપવા માંગે છે. અજિત પવારને બરખાસ્ત કરી શકે ને? અજિત પવારને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા તરત 8-16 કો જો ઉનકા અજિત પવારને કેમ પાર્ટીમાંથી નથી હાંકી કાઢ્યા? કે મહારાષ્ટ્ર તમારી પાસે 49 હોય તો તમારે અત્યારે મહારાષ્ટ્રમાં આંદોલન કરવું પડે, ઊંચું કરવું પડે, અને રાતોરાત એને કેવું પડે કે પ્રમ દિવસે સ્ટેર થાય સ્પીકર ની ચૂંટણી સુધી 30 તારીખ સુધી રાહ શું કામ જોવા? નહીં, દૂસરા પ્રધાનમંત્રીજી ઓર અમિત શાહજી કોઈ સંજય રાઉટ નહીં હૈ જો બિના બાચે કુછ ભી બોલેંગે, તબ બોલેંગે જબ ઉનકો 100% પતા હૈ કે સરકાર અબ હમારી હૈ. સુપ્રીમ જગદીશભાઈ કો શાયદ યે નહીં પતા હોગા કે સરકાર એનસીપી કે સાથ બન રહી હૈ, પર પ્રધાનમંત્રીજી કો જરૂર પતા હૈ. સુપ્રીમ કોર્ટ માં અરજી પડેલી છે એટલે તમને દિવસો સુપ્રીમ કોર્ટ આપી શકે. 30 તારીખ સુધી તમે રાહ જોવા માંગો, પણ અમે રાહ અરજી કરો તો જે રાજ્યપાલે તમારો ક્યાં સુધી માં દુખમય બહાનું શોધવા માંગે, ત્યાં સુધી માં બહાનું શોધવાનું છે? ત્યાં સુધી દિલીપભાઈ અમે સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. જે લોકોને રાજ્યના વિકાસમાં રસ છે, વિકાસી રાજનીતિમાં રસ છે, બિલકુલ એ અમારી સાથે સહભાગી થશે. અમે સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહ્યા. બિલકુલ, સમયનો અભાવ છે એટલે કિશનજી, જગદીશભાઈ, દિલીપભાઈ, મનસ્વીજી, રાહુલભાઈ અને જયેશભાઈ, તમામ મહાનુભાવો દર્શક મિત્રો નથી જોડાયા એમનો પણ જોવાનું છે, એટલે આવતીકાલે આપણે જોડાઈ શકીએ. પણ આમાં મને હજી ખીચડી લાગે છે, એટલે બહુ 30 તારીખ સુધી હજી નવું કંઈક બધું આવતું રહેશે, કારણ કે હવે ડ્રામા ચાલુ થયો છે લોકશાહીનો, જોઈએ શું થાય. નિશિત દાદા.